આજે રાજ્ય ઝી 24 કલાક, હું છું મેહર રાવલ, આપની સાથે સ્પીડ ન્યૂઝમાં જોઈએ અત્યાર સુધીની ખબરો સંક્ષિપ્તમાં. તો આગામી 24 કલાકમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ. વલસાડ, નવસારી, દાહોદ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી શકે છે ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં પડી શકે છે વરસાદ. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સિસ્ટમથી પડી શકે છે વરસાદ. છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટમાં આગ ફાટ્યું. એક રાતમાં 10 ઇંચથી વધારે વરસાદ. વરસાદને કારણે હેરણ નદી ગાંડી તૂર. વરસાદને કારણે અનેક ગામોમાં ભરાયા પાણી. હેરણ નદી ઉપરના તમામ પુલ અવરજવર માટે બંધ કરાયા. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આપી આગાહી. શહેર અને જિલ્લાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને સતર્ક રહેવાની સૂચના. વડોદરાના પાદરામાં એક દિવસના વિરામ બાદ વરસાદ પડ્યો. સમગ્ર પંથકમાં સારો એવો વરસાદ વરસ્યો. વૂડ, મુવાલ, માસર, જોશપુર સહિતના ગામોમાં વરસાદી પાણી. પાદરા કરજણ હાઈવે 7 દિવસ બાદ આજે પણ નથી ખુલ્યો. દાહોદ જિલ્લામાં મેઘરાજાની પધરામણી. દાહોદ, લીમખેડા, ઝાલોદ તેમજ ધાનપુર તાલુકામાં વરસાદ. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ. દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં મેઘરાજાની પધરામણી. વરસાદને આગમન થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. મેઘરાજાની પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી વરસાદ બાદની દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈ આપી જાણકારી. જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં મોટાભાગના વિસ્તારોમાં પાણીનો નિકાલ થઈ ગયો. દક્ષિણ ગુજરાતના 50થી વધુ જગ્યા પર વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો નથી. નર્મદામાં પાણીની સ્થિતિને લઈ નીતિન પટેલે કહ્યું, નર્મદા કંટ્રોલ ઓથોરિટીએ 131 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી આપી છે. અત્યારે 127.90 મીટરની સપાટી પાણી ભરાયેલું છે. એમપીના ઇન્દિરા સાગરમાં વરસાદની સીઝનમાં મોટા પ્રમાણમાં પાણીની આવક, જે સંગ્રહિત નથી કરી શકાતું, જેથી તે પાણી ગુજરાતને અપાશે. કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય. ઉત્તર ગુજરાતના 400થી વધુ તળાવો પાણીમાં ભરવામાં આવશે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં પૂરતો વરસાદ ન હોવાને લઈ સિંચાઈ પાણી અપાશે. રાજ્ય સરકારની તમામ ઓનલાઈન સેવાઓ 4 દિવસ બંધ રહેશે. 9 ઓગસ્ટથી 12 ઓગસ્ટ દરમિયાન ઓનલાઈન જીસ્વાનની સેવાઓ ઉપલબ્ધ નહીં થઈ શકે. સર્વરનું રિપેરિંગ હોવાને કારણે બંધ રાખવાની જાહેરાત કરાઈ. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ હાઈકોર્ટમાં વર્ષ 2017માં રાજ્યસભાની ચૂંટણીમાં વિવિધ ખર્ચાઓને લઈ જુબાની આપી. તમામ ધારાસભ્યોની પાછળ થયેલા ખર્ચાને લઈ કોર્ટમાં ડોક્યુમેન્ટ રજૂ કર્યા. બેંગ્લોરના ઇગલટન રિસોર્ટમાં 25 લાખથી વધુનો ખર્ચ બતાવ્યો. અમદાવાદમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. ખોખરા પોલીસ સ્ટેશન નજીક લક્ષ્મીનારાયણ 4 રસ્તા પર પડ્યો ભૂવો. 4 રસ્તા પર ભૂવો પડતા ભારે હાલાકી. નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો. હાલ નર્મદા ડેમની સપાટી 128.41 મીટરે પહોંચ્યું. ઉપરવાસમાંથી 1,40,659 ક્યુસેક પાણીની આવક. છોટાઉદેપુર જિલ્લાનો રામી ડેમ ઓવરફ્લો થયો. રામી ડેમમાં પાણી 196.53 મીટરની મહત્તમ સપાટી વટાવી. ઉનાળામાં પાણી માટે વલખા મારતા ક્વાંટ પંથકના લોકોમાં ડેમ છલકાતા આનંદ. ઉના, ગીરગઢડા અને ઉનાના 20 ગામોને પિયત અને પીવાનું પાણી પૂરું પાડતો દ્રોણેશ્વર ડેમ છલકાયો. ચોમાસાના 2 મહિના બાદ ડેમ ઓવરફ્લો થતા મચુંદ્રી નદી સજીવન થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની સરકારના 3 વર્ષ પૂર્ણ થશે. 3 વર્ષ પૂર્ણ થવાને લઈ સરકાર કરશે ઉજવણી. મહાત્મા મંદિરમાં બપોરે 2 વાગ્યાની ઉજવણી થશે. વિવિધ યોજનાઓનો પ્રારંભ કરાવવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુરુવારે બનાસકાંઠામાં સીએમના લોકાર્પણના કાર્યક્રમો કરવામાં આવ્યા રદ. મુખ્યમંત્રી ફક્ત ટેટોડા ગૌશાળાના પશુ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. સીએમની મુલાકાત લઈ ડીડીઓ ડીસાના ધારાસભ્યોએ તૈયારીની કરી સમીક્ષા. કલમ 370 અને 35A ને લઈ ભરતસિંહ સોલંકીએ આપ્યું નિવેદન. કહ્યું, 370 દૂર થવાથી દેશના લોકો ખુશ, પણ બેરોજગારી, ગરીબી જેવા પ્રશ્નોનું પણ નિરાકરણ થવું જોઈએ. પાટણમાં નગરપાલિકાના ઉપપ્રમુખે આપેલા રાજીનામાને લઈ મળી બેઠક. રાજીનામું મંજૂર કરવા કરાયું મતદાન. ત્યારબાદ સર્વાનુમતે રાજીનામું મંજૂર કરાયું. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ગુલબાઈ ટેકરા વિસ્તારને લીધી મુલાકાત. જણાવ્યું કે વિસ્તારમાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી કરાઈ રહી છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી. રાજ્યમાં સિંહોના અકાળે મોતને લઈ હાઈકોર્ટમાં કોર્ટ એમિકસ ક્યુરીએ રિપોર્ટ રજૂ કર્યો. રિપોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, સિંહો માટે સુવિધાઓનો અભાવ, ખુલ્લા કુવાઓની આસપાસ ઊભી દિવાલ કરવાનું બાકી હોવાનું રિપોર્ટમાં જણાવાયું.
રાજ્યસભાના વર્તમાન સત્રમાં છેલ્લા 17 વર્ષના 52 સત્ર કરતા વધુ બિલ થયા પાસ. સત્રની 65 બેઠકોમાં 32 બિલ પાસ થયા. પ્રધાનમંત્રી મોદી આજે રાષ્ટ્રને સંબોધન કરી શકે. કલમ 370 નાબૂદીના લેવાયેલા નિર્ણયને લઈ રાષ્ટ્રને સંબોધન કરશે. રાજ્યસભામાં સંબોધન કરવાના હતા પરંતુ પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજના નિધનને લઈ સંબોધન મોકૂફ રખાયું. જમ્મુ કાશ્મીરમાં 370 કલમ દૂર કરવાનો પાકિસ્તાનમાં વિરોધ. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને બોલાવી ઉચ્ચસ્તરીય બેઠક. ભારત સાથેના તમામ સંબંધો પૂર્ણ કરવાનો લેવાયો નિર્ણય. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો તોડ્યા. ભારત સાથેનો તમામ વેપાર પાકિસ્તાને બંધ કર્યો. તમામ મુદ્દાઓ યુએનમાં ઉઠાવશે પાકિસ્તાન. ભારતના હાઈકમિશનરને પાકિસ્તાન પરત મોકલશે. પાકિસ્તાન 15 ઓગસ્ટ કાળો દિવસ તરીકે મનાવશે. ગુજરાત દરરોજ 150 ટન ટામેટા પાકિસ્તાન મોકલે છે. બટાટા અને મરચા પણ મોકલાતા હતા. લાખો ટન માલ ભારત પાકિસ્તાન મોકલતું હતું. કાશ્મીરમાંથી કલમ 370 હટતા પાકિસ્તાન પકડ્યું. કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને ફરી અવરચંડાઈ કરી. પાકિસ્તાને ફરીથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાને પોતાના 3 એર સ્પેસ બંધ કરી દીધા. ભારતની ઉડતી ફ્લાઇટને હવે ફરીને જવું પડશે. ખાડી દેશોમાં જવા માટે લાંબા રૂટનો ઉપયોગ કરવો પડશે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદી બાદ સુરક્ષાને લઈ સતર્કતા. એરપોર્ટ પર 10 ઓગસ્ટથી વિઝિટર એન્ટ્રી પર રોક. વિઝિટર એન્ટ્રીના પાસના વેચાણ પર પણ રોક લગાવાઈ. કાશ્મીરના નિર્ણયને લઈ 9 ઓગસ્ટે કોંગ્રેસે વિશેષ બેઠક બોલાવી, જેમાં કાશ્મીરના નિર્ણય અંગે વિસ્તૃત ચર્ચા કરાશે, જેમાં કોંગ્રેસ અને વિરોધ પક્ષના નેતાઓ હાજર રહેશે. દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કાશ્મીરના લોકોને મળ્યા. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે કાશ્મીરીઓ સાથે રોડ પર કર્યો નાસ્તો. કલમ 370ની નાબૂદી બાદ સામે આવી શાંત કાશ્મીરની પહેલી તસવીર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બાંગ્લાદેશના ગૃહમંત્રી સાથે કરી મુલાકાત. બાંગ્લાદેશના ગૃહમંત્રી અઝદુમ ખાન સાથે દિલ્હીમાં તેમની મુલાકાત. દિલ્હીમાં સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારવા માટેનું બિલ રાજ્યસભામાં રજૂ કરાયું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં રજૂ કર્યું બિલ. મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે બોલાવી કેબિનેટ બેઠક. રાજ્યમાં પૂરની સ્થિતિની સમીક્ષા માટે મળી કેબિનેટ બેઠક. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવાતા આજે આઝાદ કાશ્મીરનો સૂરજ ઉગ્યો. લોકસભા અને રાજ્યસભામાં પાસ થયો જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ. અમદાવાદના ચાંદોડિયામાં યુવકે યુવતી પર કર્યો જીવલેણ હુમલો. યુવતીને ઘરની બહાર બોલાવી તેના પર હથિયારના ઘા ઝીકવામાં આવ્યા. યુવતીને સારવાર માટે લઈ જવાઈ. સોલા પોલીસે યુવકની અટકાયત કરી. મારામારીનો વીડિયો થયો વાયરલ. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાની હર્ષદપુરની પ્રાથમિક શાળામાં કોઈ અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી. અજાણ્યા શખ્સોએ શાળાના વર્ગખંડમાં આવી તોડફોડ કરી. ઘટનાની લીધે શાળાના પ્રિન્સિપાલે નોંધાવી ફરિયાદ. પોલીસે હાથ ધરી તપાસ. મહેસાણાના કટોસણ ગામમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ પર થયો હુમલો. ગ્રામજનોએ પોલીસ પર કરેલા હુમલામાં પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત. સમગ્ર મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં 25 લોકોના ટોળા સામે નોંધાવી ફરિયાદ. મહેસાણામાં કટોસણ પોલીસ પર થયેલા હુમલામાં સાંથલ પોલીસે 19 નામજોગ સહિત 25ના ટોળા સામે નોંધી ફરિયાદ. રેડ દરમિયાન અજાણ્યા ટોળાએ પોલીસ પર કર્યો હતો હુમલો. સુરેન્દ્રનગર જિલ્લામાં 14 ગૌવંશની હત્યા અને લૂંટ કરનાર 10 લોકોએ એક સાથે પાસામાં ધકેલાયા. 13 ગાય અને 1 આખલાની લૂંટ કરી હત્યા કરવામાં આવી હતી. માછડા ગેંગ તરીકે ઓળખાતી આ ગેંગના મુખ્ય 10 આરોપીને અંતે જિલ્લા કલેક્ટરે આપ્યો ન્યાય. અમરેલીમાં આવેલા જાફરાબાદના તાલુકાના ચોત્રા ગામે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પર મહંતને લાગ્યો કરંટ. શોર્ટ લાગવાને કારણે થયું મોત. પોલીસને આપઘાતની આશંકામાં તપાસ હાથ ધરી. અરવલ્લીના માલપુરમાં યુવતીને પરેશાન કરનાર પાગલ પ્રેમીને મહિલા અભયમની ટીમે ઝડપી પાડ્યો. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે હંગામો કર્યો. અભયમની ગાડીમાં પાગલ યુવકે જોરજોરથી ગીત ગાયા. સાબરકાંઠામાં એક યુવકનો અપહરણનો વીડિયો થયો વાયરલ. પ્રેમ પ્રકરણમાં યુવકનું અપહરણ કરાયું હોવાનું અનુમાન. યુવક જોડે કેટલીક લોકોએ જબરદસ્તી કરી હોવાની કબૂલાત. છોકરીની સામું ન જોવાની કબૂલાત. ઓલપાડના કુદિયાણા ગામની સીમમાં માછીમારી કરવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત. ફાયર વિભાગની ટીમે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો. સુરતના પૂણા ગામમાં એક જ પરિવારના 4 સભ્યો પર એસિડ એટેક. 4 ને સારવાર અર્થે સ્મીમેન હોસ્પિટલ ખસેડાયા. પતિએ પારિવારિક ઝઘડામાં હુમલો કર્યો હોવાની આશંકા. વડોદરામાં એક અસ્થિર મગજના યુવાને ઝાડ પર ચડીને મચાવ્યો ઉત્પાત. ફાયર બ્રિગેડ અને પોલીસની સંજાડ બાદ પણ યુવાન ન ઉતર્યો નીચે. આખરે ફાયર બ્રિગેડના જવાનો ઝાડ પર ચડી યુવાનને નીચે ઉતાર્યો.
વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીને જોઈએ વધુ કેટલીક ખબરો સંક્ષિપ્તમાં. તો રાખડી સમયસર મળી રહે તે માટે પોસ્ટ વિભાગે દરેક પોસ્ટ ઓફિસમાં કરી વિશેષ વ્યવસ્થા. રાખડી પોસ્ટ કરવા મોટા શહેરો અને રાજ્યોમાંથી અલગ ટ્રેનની સુવિધા. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને એનએમસી બિલના વિરોધમાં લીધેલા હડતાળના નિર્ણયને મોકૂફ રાખ્યો. સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળતા હડતાળ પરત ખેંચવા નિર્ણય કરાયો. 15 ઓગસ્ટ સુધીની અચોક્કસ મુદ્દતની હડતાળ હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી. રાજકોટમાં ગ્રેટ ગોલ્ડન સર્કસ બંધ કરવામાં આવી. જીવદયા પ્રેમીઓને કલેક્ટરમાં અરજી બાદ જિલ્લા તંત્ર જાગ્યું. એક સપ્તાહથી ચાલતું હતું સર્કસ. સર્કસ ચલાવનારા પાસે પરફોર્મન્સ સર્ટિફિકેટ નહોતું, તેમ છતાં જગ્યા અપાઈ હતી. અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર કરવામાં આવ્યું ચેકિંગ. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા બાદ સુરક્ષાના ભાગરૂપે કામગીરી હાથ ધરાઈ. રેલવેમાં અવરજવર કરતા મુસાફરોને અને માલસામાનનું ચેકિંગ કરવામાં આવ્યું. રેલવે એલસીબી અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે રખાઈ. અમદાવાદની એકલવ્ય સ્કૂલે ડીઓની માફી માંગી. ડીઓની ટીમને તપાસમાં સહકાર ન આપવા બદલ માફી માંગી. એકલવ્ય સ્કૂલના સંચાલકોએ ડીઓ કચેરી પર સામે આવીને સ્કૂલને તમામ માહિતી આપી. એફઆરસીએ સ્કૂલને વધુ ફી લેવાતી હોવાની ફરિયાદને લઈ નોટિસ પાઠવવામાં આવી. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળા અને ડામવા હેલ્થ અને મલેરિયા વિભાગ હરકતમાં આવ્યું. કેટલાક સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા. 291 સ્થળોએ તપાસ કરાઈ અને 106 સ્થળોએ નોટિસ મોકલવામાં આવી. 6.5 લાખનો દંડ વસૂલી 7 એકમોને સીલ કરવામાં આવ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશની કામગીરી હાથ ધરી. એમસીએ મોટા પાયે ડિમોલિશન કાર્યવાહી કરી. મૂર્તિકારોએ કરેલા ગેરકાયદે દબાણને દૂર કરાયું. મૂળ કાશ્મીરની અને હાલ સુરતમાં રહેતી એક યુવતીએ કલમ 370 હટતા કાશ્મીરની જમીન વેચવા કાઢી. અત્યાર સુધી જમ્મુ કાશ્મીરના કાયદા પ્રમાણે જમીન બહારના વ્યક્તિને વેચી શકાતી ન હતી, પણ કલમ 370 હટતા યુવતીએ પરિવાર સાથે વાત કરી જમીન વેચવા કાઢી. દ્વારકામાં જન્માષ્ટમીના રોજ કૃષ્ણ જન્મોત્સવની તૈયારી અંગે મીટિંગ મળી. 24 ઓગસ્ટના જગત મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની તૈયારી અંગે કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ મીટિંગ. નવાનગર તરીકે ઓળખાતા જામનગરના 480માં સ્થાપના દિવસની ઉજવણી. દરબારગઢમાં જામનગરની સ્થાપના ખાંભીનું કરાયું પૂજન. સ્વચ્છતા રેલી અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થતા ટૂર ઓપરેટર્સ થયા ખુશ. કાશ્મીર ફરવા જનારાઓના વર્ગમાં વધારો થશે તેવી આશા ટૂર ઓપરેટર્સ સેવી રહ્યા છે. ટૂર ઓપરેટર્સના મતે હવે પ્રવાસીઓ કોઈપણ ડર વગર કાશ્મીર ફરી શકશે. રાજકોટમાં સિંગતેલના ભાવમાં થયો ઘટાડો. તહેવાર નજીક આવતા સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો. હાલ માર્કેટમાં સિંગતેલનો ભાવ 90,820 થયો. સુરતના પૂણા ગામની માતૃશક્તિ સોસાયટીની મહિલાઓએ રણચંડી બની વિરોધ કર્યો. છેલ્લા 1 અઠવાડિયાથી પાણી ન આવતા મહિલાઓ હતી પરેશાન. મહિલાઓ વરાછા ઝોન ઓફિસમાં હલ્લાબોલ કર્યો. ખેડાના મહેમદાબાદ તાલુકાના દાજીપુરા પાટિયા પાસે વિદ્યાર્થીઓ એસટી બસ રોકીને વિરોધ કર્યો. છેલ્લા 7 દિવસથી બસ ગામમાં નહીં આવતા વિદ્યાર્થીઓને પડી રહી હતી મુશ્કેલી. સવલજ ગામના વિદ્યાર્થીઓએ 7 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું. વડોદરામાં વરસાદી પાણી ઓસર્યા બાદ સરિસૃપો દેખાવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો. વડોદરાના પાણીગેટ સહિતના સોમતળાવ વિસ્તારમાંથી 2 મહાકાય કાચબાનું કરાયું રેસ્ક્યુ. સુરતમાં આવેલા કિમ માંડવી રોડ પર રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન. રખડતા ઢોરને પાંજરે પૂરવા માટે ગ્રામસભામાં શરૂ થયો તો ઠરાવ. ઠરાવના 3 મહિના બાદ પણ કાર્યવાહી ન થતા લોકો પરેશાન. અમરેલીમાં આવેલા ધારી આંબરડી પાર્કમાં રખાયેલો જ્ઞાન નામનો સિંહ પાર્ક છોડી બોર્ડર પર આવ્યો. કેટલાક ટીખળખોરોએ સિંહની રમત કરતા વનરાજાને ખીજાયા. સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. વડોદરામાં આવેલા પાદરા કોઠવાડા ગામે મગરનું રેસ્ક્યુ કરાયું. અન્ય એક અજગરનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું. પૂરને કારણે પાણી ઓસરતા વન્ય પ્રાણીઓ ગામમાં ફરતા જોવા મળ્યા. ઉનાના ઉમેજ ગામે દીપડાએ મહિલા પર કર્યો હુમલો. વાડીમાં સુતેલી મહિલા પર હુમલો કર્યો. હુમલો કરતા મહિલાને માથાના ભાગે ગંભીર ઈજા. ધારીના દિતલામાં એક વાડીમાં 4, 5, 6, 7, 8 અને 9 પર્ણવાળા બિલીપત્રો જોવા મળ્યા. આ બિલીપત્ર અન્ય બિલીપત્ર કરતા અલગ હોવાથી લોકો ખાસ ત્યાંથી લઈ જાય છે. અમદાવાદના મણિનગરમાં સ્વામિનારાયણ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શન કર્યા. ભક્તો અગરબત્તી, પેંડા, રેશમના દોરા, ચલણી નોટો, સોપારી, સૂકો મેવો સહિતની વિવિધ વસ્તુઓના હિંડોળા સજાવ્યા.
દશામાના 10 દિવસના વ્રત પૂર્ણાહુતિને આરે છે ત્યારે અંબાજીમાં દશામાના ભક્તોની વિશાળ શોભાયાત્રા નીકળી દશામાની મૂર્તિને બગીમાં બેસાડીને નગરમાં પરિભ્રમણ કરાવવામાં આવ્યું. ભક્તોએ ગરબાની રમઝટ પણ બોલાવી. સોનાની કિંમત ઓલ ટાઈમ હાઈ સપાટીએ. સોનું પ્રતિ 10 ગ્રામ 700 રૂપિયા વધીને 38,488 થયું તો ચાંદી પ્રતિ કિલો રૂપિયા 1,000 વધીને 43,500 થયું. દિલ્હી એનસીઆરમાં બનશે દેશનું સૌથી મોટું એરપોર્ટ. એરપોર્ટ બનાવવા માટે ખેડૂતોને 719 હેક્ટર જમીન માટે 1,765 કરોડ રૂપિયાની ચૂકવણી. લોન લેનારા ગ્રાહકો માટે સારા સમાચાર. રિઝર્વ બેંકે વ્યાજદરમાં કર્યો 0.35% ઘટાડો. વ્યાજદર ઘટતા હવે લોન લેવી થશે સસ્તી. બેંકો પર વ્યાજદર ઘટાડવાનો ઉભો થયો દબાણ. એર ઇન્ડિયા દિલ્હીથી ટોરેન્ટો વચ્ચે સીધી ફ્લાઇટ 27 સપ્ટેમ્બરથી કરશે શરૂ. આ ફ્લાઇટ સપ્તાહમાં 3 દિવસ ચાલશે. ફ્લાઇટની ટિકિટમાં મળશે મોટું ડિસ્કાઉન્ટ. આરબીઆઈ વ્યાજદરમાં કર્યો ઘટાડો. વ્યાજદર ઘટતા લોન થશે સસ્તી. રેપો રેટ રિવર્સ રેપો રેટમાં 0.35% ઘટાડો. જમ્મુ કાશ્મીર મુદ્દે મોદી સરકારે લીધેલા નિર્ણયથી પાકિસ્તાન બોખલાયો. નિર્ણયથી પાકિસ્તાન ભારત સાથે યુદ્ધ ફોબિયામાં ફસાયો. વડાપ્રધાનથી લઈ વિપક્ષી નેતાઓ અને સેના વડા સહિતના તમામ લોકો યુદ્ધની વાતોમાં વ્યસ્ત. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં બ્લાસ્ટ. બ્લાસ્ટમાં 95 લોકો ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઈ જવાયા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની બેઠક બોલાવી. પરિષદની બેઠકમાં પાકિસ્તાનના સેનાના 3 વડાઓ પણ હાજર. મંગળવારે પાકિસ્તાનના સંયુક્ત સત્રને સંબોધન કરતી વખતે ઇમરાન ખાને ભારત યુદ્ધની ધમકી આપી હતી. ગુરૂવારે ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે 3 વન ડે સિરીઝનો પ્રારંભ થશે. પ્રથમ વન ડે ગુરૂવારે રમાશે. શિખર ધવનની ફરી ટીમમાં સમાવેશ. ફોર્બ્સે સૌથી વધુ કમાણી કરતી 15 મહિલા એથ્લેટ્સની યાદી કરી જાહેર. આ યાદીમાં વિશ્વમાં સૌથી વધુ કમાણી કરતી મહિલાઓમાં ભારતની એકમાત્ર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુનો સમાવેશ. રાહુલ દ્રવિડને બીસીસીઆઈના નિયમોના ઉલ્લંઘન માટે મળેલી નોટિસને પગલે ભારતીય ટીમના પૂર્વ સ્પિનર હરભજન સિંહે કર્યું ટ્વીટ. ટ્વીટમાં કહ્યું, દ્રવિડ જેવા મહાન ખેલાડીને નોટિસ મોકલવી તેમના અપમાન બરાબર. ક્રિકેટને સારું કરવા તેમના જેવા લોકોની મદદની જરૂર. રાહુલ દ્રવિડને બીસીસીઆઈના નિયમ ઓફિસર તરફથી મળેલી નોટિસને લઈ સૌરવ ગાંગુલીનું ટ્વીટ. ટ્વીટમાં કહ્યું, હવે તો ભગવાન જ ભારતીય ક્રિકેટ ટીમને મદદ કરે. ક્રિકેટમાં ટીવી એમ્પાયર્સને સશક્ત કરવા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે લીધો નિર્ણય. હવેથી ક્રિકેટ મેચમાં ફ્રન્ટ ફૂટનો બોલનો નિર્ણય ટીવી એમ્પાયર્સ લેશે. 370ની કલમ દૂર થયા બાદ કારગિલમાં થશે પહેલું શૂટ. સિદ્ધાર્થ મલોત્રાની આગામી ફિલ્મ શેરશાહ માટે સિદ્ધાર્થ મલોત્રા લદ્દાખ પહોંચ્યા. શેરશાહમાં સિદ્ધાર્થ આર્મી ઓફિસર વિક્રમ બત્રાની ભૂમિકામાં જોવા મળશે. 1995માં રિલીઝ થયેલી ફિલ્મ કુલી નંબર 1ની રીમેકનું શૂટિંગ શરૂ. કુલી નંબર 1ની રીમેકમાં વરુણ ધવન અને સારા અલી ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન ડેવિડ ધવન કરશે. આમિર ખાનની પુત્રી ઇરા ખાને સોશિયલ મીડિયામાં એક ફોટો કર્યો શેર. ઇરા ખાનના ફોટાને લઈ ઇરા ખાન સોશિયલ મીડિયામાં વાયરલ. કોણ છો તમે લખીને શેર કરેલો આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ. સાહો ફિલ્મમાં ચંકી પાંડેનો લુક આવ્યો સામે. હાથમાં સિગાર સાથે ચંકી પાંડેનો આ લુક સામે આવ્યો. ચંકી પાંડે સોશિયલ મીડિયામાં પોસ્ટર શેર કર્યું. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન કરશે એક્ટિંગમાં ડેબ્યુ. સુહાના ખાનની પહેલી ફિલ્મનું પોસ્ટર થયું રિલીઝ. સુહાના ખાન થિયોડોર ગેમેનોઇનની શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. ખીચડીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટની ભૂમિકામાં જોવા મળેલી રૂચા બદ્રાને મળી બિગ બોસ 13ની ઓફર. ટેલિવિઝન દુનિયાથી દૂર રૂચા બદ્રાને બિગ બોસ 13 માટે કરવામાં આવી અપ્રોચ. હવે આગળ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ. શું થઈ? સોશિયલ મીડિયા પર જમ્મુ કાશ્મીરને લઈ વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક ભારત સમર્થક વિડીયો સામે આવ્યો છે જેની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. શું છે આ પોસ્ટરમાં અને કેમ થઈ રહ્યું છે આ પોસ્ટર વાયરલ એ પણ જોઈએ. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી અને રાજ્યસભા અને લોકસભામાં પસાર થયા બાદ રાજ્યને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થતા હવે ચારે કોર જમ્મુ કાશ્મીરને લઈને જ ચર્ચા થઈ રહી છે.
ત્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભારત સમર્થક બેનર જોવા મળ્યા. આ પોસ્ટર્સ પર શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતનું અખંડ ભારતનું નિવેદન છપાયેલું છે. સોશિયલ મીડિયા પર આ પોસ્ટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઇસ્લામાબાદના એક યુવકે આ પોસ્ટરને જોઈને તેની પ્રતિક્રિયા પણ આપી, જેની લોકો ખૂબ મજા લઈ રહ્યા છે. તમે પણ જોઈ લો શું કહ્યું આ યુવકે. આજ મેં અપને હી કામ કી તરફ મતલબ મેં જા રહા થા ઓર મેને રાસ્તે મેં દેખા યે એક પોસ્ટર હૈ મહાભારત સ્ટેપ ફોરવર્ડ સંજય રાઉત શિવસેના ઇન રાજ્યસભા આજ જમ્મુ એન્ડ કશ્મીર લિયા હૈ કલ બલોચિસ્તાન પાકિસ્તાન કશ્મીર લેંગે મુજે વિશ્વાસ હૈ દેશ કે પીએમ અખંડ હિન્દુસ્તાન કા સપના પૂરા કરેંગે મુજે નહીં સમજ આ રહી યાર એઝ અ નેશન હમ લોગ કહાં જા રહે હૈ હમરે મુલ્ક મેં હમરે શહેર મેં હમરી આંખો કે સામને ઇન્ડિયા વાલે અપને પોસ્ટર લગા રહે લેકિન હમ લોગ સો રહે અબ મેં યે દેખ રહા હું કે મેરી જહાં તક નજર જા રહી હૈ યે પોસ્ટર વહાં તક લગે હુએ હૈ આપ લોગ ભી દેખ સકતે હૈ ઇસ્લામાબાદ કે અર્શિક્ષે સડકો પે યે લગે હુએ હૈ મુજે નહીં સમજ આ રહી યાર મેરે ભાઈ. પહેલા તો આ પોસ્ટર ને ફેક ગણવામાં આવ્યું, પણ બીજેપી ના દિલ્હી ના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાએ તેમના ટ્વિટર પર આ વિડીયો પોસ્ટ કરતા લખ્યું છે કે પોસ્ટર્સ ઇન પાકિસ્તાન. વાયરલ થતા બીજા એક વિડીયોમાં પાકિસ્તાન પોલીસ પણ આ પોસ્ટર્સ ને હટાવતા દેખાઈ રહી છે. આ વિડીયો જોઈને એવું લાગે છે કે જ્યાં એક બાજુ પાકિસ્તાનની પોલીસ કેટલી સક્રિય છે તે તો જગ જાહેર છે, તેવામાં ભારત સમર્થક આ પોસ્ટરે તેમના કામમાં વધારો કરી દીધો છે. તો પાકિસ્તાનમાં ભારત સમર્થક પોસ્ટર લાગતા લોકો તો હાલ તેની ખૂબ મજા લઈ રહ્યા છે અને વિડીયો પણ શેર કરી રહ્યા છે. તો આ સાથે સ્પીડ ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો Z24 કલાક.